ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સીસી બોટ ત્રણસો અગિયારના યુનિટ વન વનનો નવો ટોપિક ભણીશું સોરી યુનિટ નો નવો ટોપિક ભણીશું જેનું ટાઇટલ છે ફુગ્મ બીજાણુના સ્વરૂપો એટલે કે ફોર્મ્સ ઓફ સ્પોર ઇન ફંગી તો સૌથી પહેલાં ફૂગમાં બીજાણુના બે પ્રકારના સ્વરૂપો જોવા મળે છે એટલે કે એક અલિંગી બીજાણુ એ સેક્સ્યુઅલ સ્પોર અને બીજો છે લિંગી બીજાણુ સેક્સ્યુઅલ સ્પોર બે પ્રકારના સ્વરૂપો જોવા મળે ફૂગની અંદર એમાં સૌથી પહેલાં આપણે જોઈએ અલિંગી બીજાણુ એટલે કે એ સેક્સ્યુઅલ સ્પોર એના નામમાં જ એની વ્યાખ્યા છુપાયેલી છે અલિંગી બીજાણુ કે જે બીજાણુ અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય તેને અલિંગી બીજાણુ કહે છે આ પ્રકાર જે ખરો અલિંગી બીજાણુનો એ ખૂબ જ સામાન્ય પ્રકાર છે અને અનુકૂળ વાતાવરણમાં જુદા જુદા પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે તો સૌથી પહેલા આપણે જોઈએ અલિંગી બીજાણુમાં કે બીજાણુમાં જે અલિંગી બીજાણુ જે ખરો એમાં બીજાણુમાં કોષોની સંખ્યાને આધારે અલિંગી બીજાણુને નીચે મુજબ આપણે વર્ગીકૃત કરીએ છીએ આ ડાયાગ્રામમાં તમે જો ઘણા બધા અલિંગી બીજાણુ આપેલા છે તેના પ્રકારો જે બીજાણુ જે ખરો ને એ બીજાણુમાં એ બીજાણુ કેટલા કોષોનો બનેલો છે એના આધારે અલિબી અલિંગી બીજાણુને આપણે અહીંયા વર્ગીકૃત કર્યા છીએ પહેલો પ્રકાર જોઈએ આપણે એમાં એમેરોસ્પોર્સ અહીંયા જુઓ એમેરોસ્પોરમાં એ બીજાણુ કેટલા કોષોનો બનેલો છે ડાયાગ્રામ આપણને દેખાય છે ફક્ત એક જ કોષનો બનેલો છે તો એને એમેરોસ્પોર કહેવાય બીજો પ્રકાર જોઈએ આપણે એનો ડાયડાયમોસ્પોર આ ડાય ડાયમો તમે જુઓ જે જે એ કેટલા કોષોનો બનેલો છે બે કોષોનો બનેલો છે અહીંયા સ્પષ્ટપણે દેખાય છે આ એક કોષ અને આ બે કોષ ત્રીજો પ્રકાર જોઈએ સ્પેરોગમા સ્પોર આની અંદર જુઓ થાય છે શું કે ભાઈ બીજાણુની અંદર અહીંયા તમે જો અહીંયા આ એમેરોસ્પોરમાં એ બીજાણું જે ખરા ફક્ત એક જ કોષના બનેલા હતા જ્યારે આ બીજો પ્રકાર આપણે જોઈએ છીએ ડાયડાઈમોસ પોરમાં આપણે જોઈએ કે ભાઈ એ બીજાણુની અંદર વચ્ચે એક જ આડા પડદાનું નિર્માણ થાય છે બરાબર હવે ત્રીજો જે પ્રકાર છે એ જોઈએ ફેગમારોસ્પોરમાં બે કે તેથી વધુ આડા પડદાનું નિર્માણ થાય છે અહીંયા આડિલિટી જે દેખાય ને એ શું છે આડો પડદો છે તો પહેલા પ્રકારની અંદર કોઈ પડદા જેવી રચના નથી એટલે બીજાણું ફક્ત એક જ કોષનો બનેલો છે બીજા પ્રકારની અંદર વચ્ચે એક આડો પડતો એક આડો પડદો બનતો હોવાથી તે બીજાણું બે કોષોનો બનેલો છે જ્યારે ત્રીજા પ્રકારમાં બે કે તેથી વધુ પડદાનું નિર્માણ થતું હોવાથી હવે જો અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે પડદા નિર્માણ થાય છે કેવા પડદા નિર્માણ થાય કેવા પડદા નિર્માણ થાય છે આડા એટલે કે સ્પેકમારોસ પોરની અંદર બે કે તેથી વધુ આડા પડદાનું નિર્માણ થાય છે એટલે કોષ જે ખરો બીજાણુનો જે કોષ ખરો કેવો છે બહુ કોષીય બે કે તેથી વધુ કોષોનો બનેલો છે તે જ રીતે ચોથો પ્રકાર જોઈએ ડિક્ટિયો સ્પોર પણ તમે જો અહીંયા તમને દેખાતા હશે ઘણા બધા આડા પડદાઓ છે એ પડદાઓ કેવા છે કેટલાક પડદાઓ આ રીતે આડા ગોઠવાયેલા છે કેટલાક પડદાઓ ઊભા પડદા પણ છે એટલે ડિક્ટીઓ સ્પોરમાં આડા તેમજ ઉભા પડદાઓનું નિર્માણ થાય છે જેથી આ આખો જે જે બીજાણુ ખરો એ કેટલા કોષીય તમને દેખાય છે બહુ કોષીય પાંચમો પ્રકાર જોઈએ સ્કોલેરો સ્પોર્સ આ જે બીજાણુ જે ખરો એમાં બે ડાયાગ્રામ છે જુઓ આ બંને આ પ્રકારના જે બીજાણુ જે ખરા એ બીજાણુ પાતળી દોરી જેવી રચના ધરાવે છે એકદમ આ તો માઇક્રોસ્કોપિક રચના છે તમે એને જુઓ તો એકદમ પાતળી દોરી જેવી રચના હોય કેટલાક મતે એક કોષીય રચના ધરાવે છે સ્કલેરોડો સ્પોર્સ જ્યારે કેટલાક મતે કેવી હોય છે બહુકોષીય હોય છે નેક્સ્ટ પ્રકાર જોઈએ આપણે એનો હેલિયો આ રહ્યોનો ડાયાગ્રામ સેમ એમ તમે જુઓ આખો બીજાણું કેવો તમને દેખાય છે કે કુંતલની જેમ વીંટળાયેલો જોવા મળે છે એમાં પણ બે પ્રકારના છે આ ડાયાગ્રામમાં જુઓ કુંતનની જેમ વિંટળાયેલો છે પણ કેટલા કોષણો બનેલો છે ફક્ત એક જ એ બીજાણુની કોઈ પણ પ્રકારના આડા પડદા કે ઊભા પડદા જોવા મળતા નથી જ્યારે તમે બાજુનો ડાયાગ્રામ જુઓ એ કેવો છે એની અંદર ઘણા બધા પડદા જોવા મળે છે એટલે કે હેલિયોસ્પોર એટલે શું હેલિયો એટલે બીજાણુ કુંતલાકાર રચના ધરાવતો હોય કાં તો એ એક હોય કાં તો તે બહુ હોય છેલ્લો પ્રકાર જોઈએ સેચ્યુરો સ્પોર્સ હવે જુઓ આ જે બીજાણુ ખરા એનો જે આકાર છે તારાકાર જેવો છે તારા જેવો છે અથવા તો જે આપણા ભૂજા જે ખરી એ ચાર ભૂજાઓ જુદી જુદી દિશામાં ફેલાયેલી હોય એવું દેખાય છે આની અંદર પણ બે પ્રકારના સ્પોર હોઈ શકે કાં તો આ તારાકાર બીજાણુ એક કોષીય હોય તો તારાકાર બીજાણું બહુ કોશીય હોય તો આટલા પ્રકારો આપણે જે જોયા તે અલિંગી બીજાણુના પ્રકારો છે જે સેના આધારે આપવામાં આવે છે કે ભાઈ જે આ બીજાણુ જે ખરાબ બધા બીજાણુઓ એ કેટલા કોષના બનેલા છે બરાબર આ જે આપણે ચર્ચા કરી ગયા એનું જ વર્ણન લખેલું છે કે એમેરો સ્પોર કે ભાઈ ફક્ત એક જ કોષનો બનેલો હોય ડાયડામોસ્પોર ડાય એટલે જો એનું નામ જ છે એની અંદર ડાય એટલે બે થાય બીજાણું બે કોષનું બનેલું હોય ફેરાગમોસ એટલે એમાં થાય છે શું આ ડાય ડાયમોસ અને ફેરાગમોસ્પોરમાં તફાવત શું છે કે ભાઈ ડાય ડાયમોસ ફક્ત એક જ આડાપડદાનું નિર્માણ થાય છે એટલે કોષ એટલે બીજાણું બે કોષનું બનેલું હોય જ્યારે ફેરાગમોસ્પોરમાં બે કે તેથી વધુ આડાપડદાનું નિર્માણ થાય એટલે જે બીજાણું જે ખરો એ બે કરતાં વધુ કોષો ધરાવે છે પછી ભણે આપણે સ્પોર ડિકટીઓ સ્પોરમાં યાદ રાખો એક એક સ્ટેપ વધતું જાય છે થાય છે શું એક કે તેથી વધુ આડા અને ઊભા એમ બંને પડદાનું નિર્માણ થાય છે તેથી હોય સ્કોલેરો સ્કોર સ્પોર જે ખરો એ બીજાણુ કેવો છે આ રહ્યો પાતળી દોરી જેવી રચના ધરાવે છે કાં તો તે એક કોષીય હોય કાં તો તે બહુકોષીય હોય સેચ્યુરો સ્પોર બીજાણુ કેવો હતો તારાકાર કે ફેલાયેલા હસ્તક જેવી રચના ધરાવતો હતો અને કેવો હતો કુંતલાકારે જોવા મળે છે કાં તો બહુકોશીય હોય હવે આ જે અલિંગી જે આપણે પ્રકારો જોયા ને એનો સૌથી મહત્વનો ફાયદો શું એ ફૂગની ઓળખમાં અને ફૂગના વર્ગીકરણમાં એ મહત્વનો ભાગ ભજવે છે તો આ આપણે અલિંગી બીજાણુના કેટલાક પ્રકારો જોયા જે શેના આધારે હતા બીજાણું કેટલા કોષોનો બનેલો છે એના આધારે હવે જોઈએ જો અંદર બીજા ઉત્પન્ન થાય આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બીજાણુ ધાની જે જગ્યાએ ધાની વડાવે ને એટલે શું થયું એક પ્રકારનું રહેઠાણ થયું કોનું રહેઠાણ બીજાણુનું જે જગ્યાએ બીજાણું રહે છે બીજાણુ ધાની બીજાણું નું રહેઠાણ એને શું કહેવાય બીજાણુ ધાની જે જગ્યાએ બીજાણુ ઉત્પન્ન થતા હોય અથવા જે વિસ્તાર જે રચનાની અંદર બીજાણુ ઉત્પન્ન હોય ને એ રચનાને શું કહેવાય કહેવાય બીજાણુ 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 ધાની જો ધાનીની અંદર ઉત્પન્ન થાય તો તેને શું કહેવાય એન્ડોજીનિયસ પોર જેનું દાણ છે મ્યુકર અને જો બીજાણુ બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થતા નથી પરંતુ બીજાણુ ધાની ધરની બાહ્ય ટોચ ઉપર ઉત્પન્ન થાય

એન્ડો એટલે અંદર અંદરની ઉત્પન્ન થતા હોય એટલે શું કહેવાય એન્ડોજીનિયસ સ્પોર જ્યારે તમે આ ડાયાગ્રામમાં જુઓ આમાં કોઈ આવી બીજાણુ ધાની જેવી રચના જોવા મળતી નથી કોઈ એવી બીજાણુ ધાની જેવી રચના જોવા મળતી નથી અહીંયા બીજાણું ક્યાં ઉત્પન્ન થાય છે બહારની બાજુએ કોઈ સ્પેસિફિક રચનાની અંદર ઉત્પન્ન થતા નથી ક્યાં ઉત્પન્ન થાય છે બહારની બાજુ ઓકે એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવેલું છે આ તમને જે દાંડી જેવી રચના દેખાય એને શું કહેવાય ધાની ધર અહીંયા પણ છે જો બીજાણુ ધાની આવેલી હોય દાંડીને શું કહેવાય બીજાણુ ધાની ધર એટલે કે આ બીજાણુ ધાની ધરના ટોચના ભાગે શું ઉત્પન્ન થાય છે બીજાણુ ઉત્પન્ન થાય એટલે એને શું કહેવાય એક્ઝોઝિનિયસ પોર એક્સ બહા બાહ્ય બહિર એટલે બહારની ઉત્પન્ન થાય છે બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય બીજાણુ ધાનીની અંદર નહીં પરંતુ સીધે સીધા બીજાણુ ધાની ધરની ટોચના ભાગે બહાર ઉત્પન્ન થતા હોય તો એને શું કહેવાય એક્ઝોઝિનિયસ ફૂગ હવે વિદ્યાર્થી મિત્રો અલિંગી બીજાણુના કેટલાક સામાન્ય પ્રકારો પણ આપણે જોઈ લઈએ આપણે આગળ જે અલિંગી બીજાણુના પ્રકારો જોયા એ શેના આધારે પ્રકારો પાડેલા કે ભાઈ એની અંદર રહેલો અલિંગી બીજાણુ કેટલા કોષોનો બનેલો છે હવે આમાં જોઈએ એના કેટલાક બીજા પ્રકારો અલિંગી બીજાણુના એટલે કે એ સેક્સ્યુઅલ સ્પોરના પહેલો પ્રકાર છે ચલ બીજાણુ એને ઇંગ્લિશમાં કહેવાય હવે પહેલા એ જોઈએ કે ભાઈ ચલ બીજાણું એને કેમ કહેવામાં આવે છે એનું નામ જ છે ચલ બીજાણું એવો બીજાણું કે જે ચલિત હોય ચાલી શકે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એને શું કહેવાય ચલિત કહેવાય એ ચલિત સેના આધારે હોય છે એ પણ તમને ખબર હશે કે બી એના અંદર કશાઓ આવેલી હશે એટલે જ એ એ કશાઓની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે હવે ચલ બીજાણુઓ કેવા પ્રકારની ફૂગમાં ઉત્પન્ન થાય એ ઉદાહરણ સાથે જોઈએ જો ખાસ કરીને પાણી કે ભેજવાળી પરિસ્થિતિમાં ઉગતી જલજ ફૂગમાં ચલ બીજાણુ સેમાં ઉત્પન્ન થાય છે પાણી કે ભેજવાળી પરિસ્થિતિમાં ઉગતી જલજ ફૂગમાં હવે એની અંદર શું થાય છે તમે જુઓ અહીં ડાયાગ્રામમાં બતાવેલું છે આ શું છે કવક ઝાડ છે આપણે સામાન્ય લક્ષણોમાં જોયું કવક ઝાડની રચના કવક તંતુની રચના આ જે કવક તંતુઓ જે ખરા એ કવક તંતુઓ અનુકૂળ વાતાવરણમાં આ બીજો ડાયાગ્રામ છે અનુકૂળ વાતાવરણમાં શેનું નિર્માણ કરે છે આ જે આપણને ગોળાકાર રચના દેખાય ને એને શું કહેવાય બીજાણું ધાની શું કરે છે આ કવક તંતુઓ જે ખરા અનુકૂળ વાતાવરણ એટલે અહીંયા આપણને દેખાય છે કે ભાઈ કવક તંતુના ટોચના ભાગે અથવા તો અગ્ર ભાગે બીજાણુ ધાની ઉત્પન્ન થાય છે અને આ જે બીજાણુ ધાની જે ખરી એ બીજાણુ ધાનીમાં એક કશાધારી કે દ્વિ કશાધારી એક એટલે એક જ કશા આવેલી હોય દ્વિ એટલે બે કશા આવેલી હોય એક કષાધારી કે દ્વિ કષાધારી ચલ બીજાણુ ઉત્પન્ન થાય છે આ ડાયાગ્રામમાં બતાવેલા છે જુઓ એ ઉત્પન્ન આ બીજાણુ અંદર એટલે એ બીજાણુ ધાનીની ને શું કહેવાય ચલ બીજાણુ ધાની એકદમ સિમ્પલ છે સામાન્ય રીતે આ ગોળાકાર રચનાને આપણે શું કહીએ બીજાણુ ધાની પરંતુ એ બીજાણુ ધાનીમાં જો ચલ બીજાણું ઉત્પન્ન થાય તો એને શું કહેવાય ચલ બીજાણુ ધાની હવે આ જે ચલ બીજાણુ ધાની જે આપણને દેખાય છે ને ઉપર એ ચલ બીજાણુ ધાની આ દાંડી જેવી રચના દેખાય તો એને શું કહેવાતું હશે ચલ બીજાણુ ધાની ધર બરાબર ખબર પડી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો આ જે રચના જે કરી એને આપણે સામાન્ય રીતે બીજાણુ ધાની કહીએ પરંતુ એની અંદર શું ઉત્પન્ન થાય છે ચલ બીજાણુ એટલે એને શું કહેવાય ચલ બીજાણુ ધાની અને એની નીચે આવેલી જે આ દાંડી જેવી રચનાને છે એને શું કહેવાય બીજાણુ ધાની ધર પરંતુ એની ટોચ ઉપર શું ઉત્પન્ન થાય છે ચલ બીજાણુ ધાની એટલે આપણે આ દાંડી જેવી રચનાને શું કહીશું ચલ બીજાણુ ધાની ધર આ થયું ચલ બીજાણુ ધાની આ થયું ચલ બીજાણુ ધાની ધર હવે આ એક

બે કશાઓ આવેલી હોય છે આ ઉપરાંત હવે છે શું અહીંયા ડાયાગ્રામમાં જોવું જ્યારે આ ચલ બીજાણું પરિપક્વ થઈ જાય એટલે ચલ ચલબીજાણું ક્યાં ઉત્પન્ન થશે ચલ બીજાણું પરિપક્વ થયા પછી બીજાણું બીજાણુ ધાનીમાંથી અહીંયા જો આ ધાની રહી એ ધાનીમાંથી આ ચલ બીજાણું પરિપક્વ થઈ જાય એટલે ધાની શું થશે તૂટી જશે અને આ ચલ બીજાણું પાણીમાં શું થઈ જશે મુક્ત થઈ જશે મુક્ત થયા બાદ એ યોગ્ય આધારક સાથે એટલે યોગ્ય જગ્યા ઉપર જઈ એ પડશે આધારક સાથે આધારક જમીન પણ હોઈ શકે પાણી પણ હોઈ શકે ત્યાં આધારક સાથે જશે અને યોગ્ય વાતાવરણમાં તે અંકુરણ પામશે અને અંકુરણ પામી શું બનાવશે નવી કવકજાળ બનાવશે આખી ચલ બીજાણુની ઉત્પત્તિ બતાવે છે જો આખી રચના પહેલા આ એની કવક જાળ હતી કવક જાળે શું ઉત્પન્ન કર્યું ચલ બીજાણુ ધાની એ ચલ બીજાણુ ધાનીમાં શું ઉત્પન્ન થાય ચલ બીજાણુ એ ચલ બીજાણું પરિપક્વ થઈ જાય એટલે એ બીજાણુ ધાની તૂટી જાય અને ચલ બીજાણુ શું થાય છે પાણીની અંદર મુક્ત થાય છે જેવા એ કોઈ યોગ્ય આધારક સાથે સંપર્કમાં આવશે એટલે એ આ ડાયગ્રામમાં જુઓ એટલે એ પોતાની કશા શું કરે છે ખેરવી નાખે છે અને અંકુરણ પામી આ અંકુરણ બતાવેલું છે બીજાણુનું શું થયેલું છે અંકુરણ અંકુરણ પામી પાછી નવી કવક જાળ રચે છે હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર જોઈએ અચલ બીજાણુ એટલે કે એપ્લાનો સ્પોર જો વિદ્યાર્થી મિત્રો ચલ બીજાણુ અને અચલ બીજાણુનું વર્ણન ઓલમોસ્ટ સમાન છે ફક્ત થોડાક જ ફેરફારો છે જો પેલા પહેલો જે પ્રકાર હતો એને શું કહેવાતું હતું ચલ બીજાણુ એટલે કે એવા બીજાણુ કે જે ચલિત હોય આનું નામ શું છે અચલ બીજાણુ એપલાનો સ્પોર એટલે કે જે બીજાણુ ચલિત ના હોય એટલે ચલિત નહીં હોય ધેટ મીન્સ એની અંદર કશા હોતી નથી ચલ બીજાણુ ખાસ કરીને ક્યાં જોવા મળતા હતા જલજ પૂગમાં પાણીમાં જ્યારે અચલ બીજાણું એ સ્થળ જ ફૂગમાં જોવા મળે છે એટલે કે જમીન ઉપર ઉગતી ફૂગની અંદર જોવા મળે છે બાકીની બધી રચના ઓલમોસ્ટ સમાન છે એ જોઈ લે આ બીજાણુ કેવો હોય અચલ છે એટલે કશાવિહીન હશે એક કોષીય હશે ચલ બીજાણુની જેમ પરંતુ આની અંદર સ્પષ્ટ કોષ દિવાલ આવેલી હોય છે અચલ બીજાણુમાં જ્યારે ચલ બીજાણુમાં કોષ દિવાલ આવેલી હોતી નથી યાદ કરો ચલ ફક્ત એક જ કોષ કેન્દ્ર ધરાવતો હતો જ્યારે અચલ બીજાણુ એક કે વધારે કોષ કેન્દ્રો ધરાવે છે બીજું યાદ કરો કે ચલ બીજાણુમાં રસધાની આવેલી હતી જ્યારે અહીંયા અચલ બીજાણુમાં શું હોય છે અભાવ હોય છે બસ આટલા જ ફેરફારો છે બાકી બધી જ વસ્તુ સમાન છે શું સમાન છે કે ભાઈ જો પેલી રચના તમે જુઓ આ ડાયાગ્રામ આપણે જોઈ લો ચલ બીજાણુમાં એ જ છે કે ભાઈ કવક તંતુના ટોચના ભાગે શું ઉત્પન્ન થાય અચલ ધાની અહીંયા આપણે શું કહેતા હતા ચલ ધાની પરંતુ અચલ બીજાણુ એને શું કહીશું અચલ બીજાણુ ધાની કેમ એને અચલ બીજાણુ ધાની કહીએ કેમ કે એની અંદર અચલ બીજાણું ઉત્પન્ન થાય છે આ અચલ બીજાણુ જ્યારે પરિપક્વ થઈ જાય એટલે શું થશે એ બીજાણુ ધાનીમાંથી મુક્ત થઈ જશે અહીંયા જો આ ડાયાગ્રામ તો સેનો છે ચલ બીજાણુઓનો પરંતુ આ જ રીતે આવો જ આવી જ રચના ધરાવે છે ફક્ત તફાવત એટલો છે કે એની અંદર આવી કશાઓ આવેલી હોતી નથી અને એ જ રીતે જેવો મુક્ત થઈ જાય એટલે અચલ બીજાણુ પવન દ્વારા વહન પામશે પેલો શેના દ્વારા વહન પામતો પાણી દ્વારા આ અચલ બીજાણુ પવન દ્વારા વહન પામી યોગ્ય આધારક સાથે સંપર્કમાં આવી અંકુરણ પામી નવી કવક જાળ બનાવે છે બધું વર્ણન ઓલમોસ્ટ સિમિલર જ છે ફક્ત કેટલાક જ ફેરફારો છે જે તમારે યાદ રાખવાના છે ત્રીજો પ્રકાર જોઈએ કણી બીજાણુ કે કોનેડિયા જેને ઇંગ્લિશમાં કહેવાય કોનિડિયો સ્પોર કે કોનિડિયા હવે કઈ ફૂગમાં જોવા મળે છે એ જોઈ લઈએ કે ભાઈ કણી બીજાણુ જે ખરા એ સ્થળ જ એટલે કે જમીન ઉપર ઉગતી ફૂગ અને કેટલીક પરોપજીવી ફૂગમાં આ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે અત્યાર સુધીના આપણને બે પ્રકાર જોયા ને ચલ બીજાણુ ને અચલ બીજાણુ એ ક્યાં ઉત્પન્ન થતા હતા બીજાણુ ધાનીની અંદર એટલે કે અંતર્ગત હતા અંદરની બાજુ ઉત્પન્ન થતા હતા જ્યારે આ કણી બીજાણુ જે ખરા એ આપણને ડાયાગ્રામમાં દેખાય છે ક્યાં ઉત્પન્ન થાય છે બહારની બાજુએ કોઈ અંદર ઉત્પન્ન થતા નથી સ્પષ્ટપણે દેખાય છે કે બહાર ઉત્પન્ન થાય છે એટલે કે કણી બીજાણું જે ખરા એ ની ઉત્પત્તિ જે ખરી એ બહિર હોય છે અને તેનું વિકિરણ સેના દ્વારા થાય છે પવન દ્વારા થાય છે હવે આ કણી બીજાણું જો તમે જુઓ એ કણી બીજાણુઓનું સ્થાન એટલે ક્યાં આવેલા છે દરેકમાં આ વસ્તુ કોમન હશે આ જે કણી બીજાણુ જે ખરા એ કણી બીજાણુ નીચેની બાજુએ જે આ દાંડી જેવી રચના છે એટલે આ દાંડી જેવી રચનાને શું કહેવાય કણી બીજાણુ ધાની ધર એટલે કણી બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય છે કણી બીજાણુ ધાની ધર ની ઉપરની બાજુએ ટોચને ભાગે કણી બીજાણુ ઉત્પન્ન થાય છે આ જે કણી બીજાણુ જે ખરા એનું નિર્માણ કેવી રીતે થાય છે અગ્રાબી વર્ધી ક્રમમાં થાય છે અગ્રાબી વર્ધી ક્રમ એટલે શું કે ભાઈ જે પહેલો બીજાણુ જે ઉત્પન્ન થાય ને એ કદમમાં મોટો હોય જેમ 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 આ શૃંખલા બનતી જશે જો તમને ઘણા નાના 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 બીજાણુઓ કણી બીજાણુઓ દેખાય છે આખી એક પછી એક જેમ માળાના મળકા હોય ને એક જ હરોળમાં ગોઠવાયેલા એવા તમને એક જ હરોળમાં ગોઠવાયેલા કણી બીજાણુ દેખાશે એ કેવા હોય એક જ હરોળમાં ગોઠવાયેલા હોય કેવી રીતે એનો વિકાસ થાય છે અગ્રાબી વર્ધી ક્રમ એટલે કે જે જે ઉત્પન્ન થાય કદમાં મોટો હોય જેમ જેમ આગળની તરફ જાઓ એ બીજાણું કદ કેવું થતું જાય નાનું થતું જાય એટલે એનો વિકાસ અગ્રાબી વર્ધી ક્રમમાં હોય છે આ જે કણી બીજાણુ જે ખરા એ પણ અચલિત જ હોય છે એટલે કે કશા હોતી નથી એક જ કોષના બનેલા હોય છે અને એ એક કોષ કેન્દ્રીય હોય છે જ્યારે આ કણી બીજાણુ પરિપક્વ થાય એટલે કણી બીજાણુ ધાની ધર ઉપરથી છૂટા પડી જશે યોગ્ય આધારક મળશે એટલે અંકુરણ પામી શું બનાવશે નવી કવક જાળ બનાવે છે હવે તમે જુઓ આ કણી બીજાણુ ધાની ધર ઉપર અહીંયા ડાયાગ્રામમાં જુઓ કેટલા કણી બીજાણુ છે ઘણા બધા એક કરતાં વધારે કણી બીજાણુની શૃંખલા છે આવી રચના પેનિસિલિયમ અને આલ્બુગો નામની વનસ ફૂગમાં જોવા મળે છે પરંતુ પિથિયમ જેવી જે ફૂગ જે ખરી એમાં કણી બીજાણુ ફક્ત એક જ હોય છે આવી શૃંખલા જેવી રચના હોતી નથી નેક્સ્ટ પ્રકાર જોઈએ કણીય બીજાણુ ઓડિયોસ્પોર આ જે કણીય બીજાણુ જે ખરા એ મ્યુકરની કેટલીક જાતિ જેવી કે મ્યુકર રેસીમોઝની અંદર જોવા મળે છે જે તમે એફઆઈમાં ભણ્યા હશો આ મ્યુકર રેસીમોઝને જો તમે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં રાખો

શેમાં પરિણમે છે કર્ણીય બીજાણુમાં પરિણમે છે આ કણીય બીજાણું જે રચના તમે ડાયાગ્રામમાં જોઈ એ પાતળી દિવાલયુક્ત નાના ગોળ કે લમઘોળ હોય છે આ કણીય બીજાણુ જે ડાયાગ્રામમાં જોયા તમે એ ધીમે ધીમે કદમાં વધી પૂર્ણ કદ પ્રાપ્ત કર્યા બાદ તે શું કરે છે ઈષ્ટની જેમ કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે અહીંયા તમે જુઓ આ જે આપણને દેખાય છે ને કણીય બીજાણુ એ એક એક કણિય બીજાણુ દેખાય છે એ પછી શું કરશે આ કણીય બીજાણુ થોડો કદમાં મોટો થશે મોટો થયા બાદ જે ઈસ્ટમાં જે કલિકા સર્જન થાય છે ને કલિકા સર્જન જો તમને યાદ હશે કે ભાઈ એક બીજાણુ ઉપર બીજો બીજાણુ બીજો બીજાણુ ઉપર ત્રીજો બીજાણુ એવી એક શૃંખલા બની એટલે આ દરેક કણીય બીજાણુ કલિકા સર્જન દ્વારા શું કરે છે પ્રજનન કરે છે થોડા સમયમાં આ કલિકા સર્જન દ્વારા પ્રજનન થતું હોવાથી કણીય બીજાણુની સંખ્યામાં ખૂબ જ શું થાય છે વધારો થાય છે કણીય બીજાણુની સંખ્યામાં વધારો થાય એટલે અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે આ કણિયા અવસ્થાને બીજે બીજું શું કહેવામાં આવે છે મ્યુકરની ધાની અવસ્થા પણ કહે છે હવે આ અવસ્થા દરમિયાન તમે જુઓ શું થયું એક કણીય બીજાણુ ઉત્પન્ન થયા હતા અને બીજું શું ઉત્પન્ન થાય છે કણીય અવસ્થાના કોષો આ બંને ભેગા થઈને શું કરે છે અજારક શ્વસન કરે છે અજારક શ્વસન થતું હોવાથી તમે જો આ ફૂગ ક્યાં આવેલી હતી સરકરામાં એટલે સરકરાનું સેમ રૂપાંતર થાય છે આલ્કોહોલમાં રૂપાંતરણ થાય છે એટલે સુગરનું સરકરાનું આલ્કોહોલમાં રૂપાંતરણ કરવા આ ફૂગ સૌથી મહત્વનો ભાગ ભજવે છે અને મ્યુકરની આ જે અજારક અવસ્થા છે એને શું કહેવાય છે ટોરુલા અવસ્થા પણ તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રકાર જોઈએ કંચુક બીજાણું જેને કહેવાય ક્લેમાડો સ્પોર્ડ આ જે કંચુક બીજાણું જે ખરો એ ખાસ કરીને પ્રતિકૂળ સંજોગોમાં જ ઉત્પન્ન થાય છે પ્રતિકૂળ સંજોગો એટલે પાણીની અછત હોય કાં તો પોષણ આધારકમાં પોષણ દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય ત્યારે કંચુક બીજાણું ઉત્પન્ન થાય છે શું થાય છે જે કવકજાળ જે ખરી આ કવક શરૂઆતમાં આ કણીય કંચુક બીજાણું હોતા નથી આ કવકજાળ જ હોય છે એ કવકજાળમાં આ તમને બહુ કોષીય કવક જાળ દેખાય ને એ કવક જાળમાં દરેક કોષની અંદર અથવા કોઈ કેટલા કોષમાં જીવરસ ચોક્કસ સ્થાને એકઠો થાય છે એટલે અહીંયા રચના આના જેવી જ હતી સરળ જ હતી પાતળી જ હતી પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં થાય છે શું કે જે કવક જાળનો જે જીવરસ જે ખરો એ આ એક ચોક્કસ સ્થાને એકઠો થાય છે એ એકઠો થવાના કારણે એ ભાગ કદમાં ફૂલીને ગોળાકાર જેવી રચના બનાવે છે આ જે ગોળાકાર જેવી રચના જે દેખાય એની ફરતે જાડી દીવાલનું નિર્માણ થાય છે જે દેખાય છે છે બે એકદમ એકદમ જોવા મળે જેને શું કહેવાય કંચુક બીજાણુ કે સ્પોર તરીકે ઓળખવામાં આવે છે આ તમે જુઓ કે ભાઈ આ જે કંચુક બીજાણુ જે ખરા એ કંચુક બીજાણુ આંતરવિષ્ટ હોય છે આંતરવિષ્ટ એટલે શું જુઓ અહીંયા ઉપર કવકજાળ છે અહીંયા નીચે પણ કવકજાળ છે એની વચ્ચે છે બે કવક વચ્ચે છે એટલે કંચુક બીજાણુનું નિર્માણ કેવું હોય છે આંતરવિષ્ટ હોય છે પરંતુ કેટલાકની અંદર કંચુક બીજાણું કેવું હોય છે અગ્રીઓ હોય છે એટલે બે પ્રકારના કંચુક બીજાણું હોય કાં તો એ બે કવકજાળની વચ્ચે ઉત્પન્ન થાય એટલે કે આંતરવિષ્ટ સ્થાન ધરાવતા હોય કાં તો અગ્ર ભાગે ઉત્પન્ન થાય આ જે કંચુક બીજાણું જે ખરા એ પ્રતિકૂળ સંજોગોમાં જ ઉત્પન્ન થાય છે એટલે જ્યાં સુધી પ્રતિકૂળ વાતાવરણ હશે ત્યાં સુધી એ વિશ્રામ અવસ્થા ભોગવે છે અને જેવું અનુકૂળ વાતાવરણ મળશે એટલે અંકુરણ પામીશું શું બનાવે છે નવી કવકજાળ બનાવે છે એનું ઉદાહરણ છે ફ્યુઝેરિયમ

આ જે ઓર્થોસ્પોર બન્યું એ જે અનુકૂળ વાતાવરણ આવશે એટલે આર તે અંકુરણ પામી શું બનાવશે આખી આવી નવી કવકજાળ બનાવે છે ઉદાહરણ તરીકે જીઓટ્રિકસ પણ આ પ્રકાર ફક્ત નિમ્ન કક્ષાની ફૂગમાં જોવા મળે છે અને છેલ્લો પ્રકાર જોઈએ બ્લાસ્ટોસ્પોર તો આ પ્રકારનો જે બીજાણું છે એ કેટલાક આબોહવાકીય પરિબળોને લીધે કેટલાક આબોહવા કે પરિબળોને લીધે કલિકા સર્જન દ્વારા નિર્માણ પામે છે બડિંગ દ્વારા નિર્માણ પામે છે જે તમને દેખાય કવક જાળ પર આ જે કવક જાળ જે ખરી એ કવક જાળની ઉપર કલિકા સર્જન દ્વારા એક કોષીય આ રાજ્ય ડાયાગ્રામ એક કોષીય બીજાણુની શૃંખલાનું નિર્માણ થાય છે અહીંયા તમને દેખાય છે આ એક કોષીય બીજાણુની જે શૃંખલા જે ખરી એને શું કહેવાય બ્લાસ્ટોસ્પોર કહે છે અને આ જે બીજાણુ કઈ રીતે ઉત્પન્ન બડિંગની ક્રિયા દ્વારા કલિકા સર્જનની ક્રિયા દ્વારા આ ઉત્પન્ન થાય છે જેનું ઉદાહરણ છે કેન્ડિડા આલ્બિકન્સ મિત્રો આ આપણે જોયા અચલ બીજાણુના સ્વરૂપો જુદા જુદા પ્રકારો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ચલ બીજાણુના સ્વરૂપો એટલે કે સેક્સ્યુઅલ બીજાણુ વિદ્યાર્થી મિત્રો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આના બીજા ભાગ સાથે થેન્ક યુ